પાટણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી પ્રેશરથી મળતું ન હોવાની સમસ્યા ઉદ્ભવવા પામી છે. ઉનાળાના પ્રારંભે જ પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે આ સમસ્યા ઉદ્ભવવા પામી છે. પાટણના તિરુપતિ બંગલોઝ વિસ્તારમાં અને અંબાજી નેડિયા વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી મળી રહેતું નથી, જેનું મુખ્ય કારણ પંપિંગ સ્ટેશન પર એક જ કર્મચારી સતત 24 કલાકથી નોકરી કરે છે, તે સમયસર હાજર રહેતો નથી. પાણીની ટાંકીની કેપેસિટી 8 લાખની હોવા છતાં 3 લાખ લીટર પાણી ટાંકીમાં જોવા મળ્યું હતું. આ ટાંકીમાંથી 1.5 કિલોમીટર સુધી પાણીનો સપ્લાય થાય છે. હવે 3 લાખ લીટર પાણી હોય તો છેલ્લા છેડા સુધી પાણી પ્રેશરથી મળી શકે નહીં. અહીં પાણીની ટાંકીમાં પૂરતો સપ્લાય મળી રહે તે માટે પેનલ બોર્ડની ખરીદી કરવામાં આવી છે, જેથી કરીને સંપમાંથી સતત ઉપર ટાંકીમાં પાણી ચડતું રહે અને એક બાજુ સપ્લાય ચાલુ રહે. પરંતુ કર્મચારીઓ બહાર જવાના કારણે પેનલ બોર્ડ અને મોટર બંધ કરીને જતા રહે છે, જેના કારણે પાણીની ટાંકીમાં સતત 8 લાખ લીટર પાણી રહેવું જોઈએ તે રહેતું નથી, જેના કારણે પાણીની સમસ્યાઓ ઉદ્ભવવા પામી છે. આવું અનેક વિસ્તારોમાં જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકાના પાણી પુરવઠા શાખાના અધિકારીઓ આ બાબતે ધ્યાન દોરી સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે તો પાટણની પ્રજાને સાથે રાખી પાણીના પ્રશ્ન માટે નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. ઉનાળાનો સમય છે, પાણીનો વપરાશ વધુ થાય છે, પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે આ સમસ્યાનું નિર્માણ થતું હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આક્ષેપો કર્યા હતા. ઉનાળાના પ્રારંભે પાટણમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી પૂરા પ્રેશરથી આવતું નથી અથવા તો પાણીનો સમય પાટણના શહેરીજનોને ઓછો પડે છે. ત્યારે પાટણની અંદર 10 પંપિંગ સ્ટેશન અને ગામડાના થઈ 5 પંપિંગ સ્ટેશન એમ ટોટલ 15 પંપિંગ સ્ટેશન આવેલા છે. તો ખરેખર 15 પંપિંગ સ્ટેશન હોવાના કારણે પાટણની પ્રજાને પાણી પૂરતા પ્રેશરથી અને સમયબદ્ધ મળી રહેવું જોઈએ. પરંતુ આ નગરપાલિકાની અણઆવડતના કારણે અત્યારે પાટણના શહેરજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણની પ્રજાને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પેનલ બોર્ડની ખરીદી કરવામાં આવી હતી. પેનલ બોર્ડ એટલે કે સંપમાંથી પાણી ઉપર ટાંકીમાં ચડે તો સતત પાણીનો પ્રવાહ ચાલુ રહે અને ઓટોમેટિક પાણી ટાંકીમાં ભરાઈ જાય અને બંધ થઈ જાય, એના માટે આ પેનલ બોર્ડની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગના પંપિંગ સ્ટેશનો ઉપર કર્મચારીઓ હાજર હોતા નથી અથવા તો પંપિંગ સ્ટેશનનું ઓપરેટિંગ સમયસર થતું નથી અને પોતે બહાર કર્મચારીઓ ફરવા જાય છે અને મોટરો તેમજ પેનલ બોર્ડ બંધ કરીને જાય છે, જેના કારણે પાણીની ટાંકી ઉપર પાણીનો પ્રવાહ બિલકુલ નહીવત થઈ જાય છે, જેના કારણે પાણીની જે પ્રેશર હોવું જોઈએ પ્રજાજનોને લોબા રૂટ સુધી પ્રેશર મળી શકતું નથી. ખરેખર વાડીનાથ અને ગુંગણી કંઈ પંપિંગ સ્ટેશન આવેલું છે, આ બંને પંપિંગ સ્ટેશનો ઉપર 24 કલાક કર્મચારીઓ કામ કરે છે. પરંતુ એ 24 કલાક કર્મચારી કામ કરે છે, જેના કારણે તે પૂરતો સમય આપી શકતા નથી અને એના કારણે એ લોકો બહાર જતા રહે છે અથવા તો પોતાના કામ અર્થે પંપિંગ છોડીને બહાર જાય છે, જેના કારણે આજે મેં વાડીનાથ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી તો ત્યાં પાણી 3 લાખ લીટર હતું અને 1.5 કિલોમીટર સુધી પાણીની લાઇન જાય છે. તો 3 લાખ લીટર હવે કેપેસિટી 8 લાખ લીટર પાણીની છે અને પાણીની ટાંકીમાં 8 લાખ લીટર પાણી હતું તો લોકોને પાણી ક્યાંથી મળે? આ એક મોટી સમસ્યા છે. ખરેખર નગરપાલિકાના પાણી પુરવઠા શાખાના જે કર્મચારી હોય કે અધિકારી હોય એમને આ બાબતે ધ્યાન આપી અને પાટણની પ્રજા આ ઉનાળાના સિઝનમાં પાણી માટે અને પાણીની સમસ્યા ના સર્જાય તે માટે એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાટણની પ્રજાને ન્યાય આપવો જોઈએ. જો ટૂંક સમયમાં આ સમસ્યાનો હલ નહીં થાય તો અમે પાટણની પ્રજાને સાથે રાખી અને નગરપાલિકાનો ઘેરાવ કરીશું.